મારું નામ જ્યોતિબેન રાજેશ્રી ગોસ્વામી છે. કોરોના પેશન્ટ, પણ આજે જે હું ભાવસિંહજી હોસ્પિટલમાં હતી તે ભાવસિંહજી હોસ્પિટલનો આખો સ્ટાફ, એટલે કે ડૉક્ટર, સિસ્ટર, મેડમ, સફાઈ કમાણા બધાએ મને ખૂબ જ સાથ આપ્યો. એટલી મારી સેવા કરી કે જેના સામે કોરોના સામે જીતીને પાછી આવી ગઈ. અને ખાસ પોરબંદરની જનતા કે જે મારા માટે ખૂબ પ્રાર્થના કરી અને મારા માટે ખૂબ જ પ્રાર્થના કરીને મને આગળ સુધી લઈ આવ્યા, એના માટે હું પોરબંદરની જનતાનો પણ આભાર માનું છું. આ કોરોના રોગ એટલે ભયંકર છે, પણ એમાંથી બીવા જેવું નથી. કોરોના રોગ આવે છે, પણ જો આપણા હિંમત અને આત્મબળ મજબૂત હોય તો કોરોનાને જીત સહિત થઈ શકે છે. હવે અત્યારે જે હું આ રોગમાંથી મુક્ત થઈને બહાર આવી છું, તો જનતાને મારી ખાસ વિનંતી છે કે બધા કોઈ ઘરની બહાર નીકળવામાં લોકડાઉનનું પાલન કરો. નાના બાળકો સમજતા નથી તો હેન્ડવોશ કરો, ઘરની અંદર તો એકબીજા માટે અંતર રાખો. ખાસ જરૂર છે કોરોનાથી જીતવા માટે કે આપણે એકબીજા ખૂબ સફાઈ રાખીએ અને સતત હેન્ડવોશ કર્યા રાખો. અને ચોખ્ખાઈ, સ્વચ્છતા, જો સ્વચ્છતા હશે તો જ આપણે આગળ આવી શકશું. મારો પહેલો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવ્યો હતો ત્યારે મારા હસબન્ડને ખબર પડી કે મારો રિપોર્ટ પોઝિટિવ છે, ત્યારે અહીંના શ્રી એસપી સાહેબ, શ્રી કલેક્ટર સાહેબ, તમામ ઓફિસરો બધા અમારા ઘરે અહીંયા આવેલા અને મારા હસબન્ડને હિંમત આપવા માટે કે તમે જરાય ચિંતા કરતા નહીં. પોલીસ સ્ટાફ, પોલીસ પરિવાર અને તમામ અધિકારી અમે તમારી સાથે છીએ. એસપી સાહેબે તમને પર્સનલ નંબર પણ આપેલ કે તમારે અડધી રાત્રે પણ કામ હોય તો મને તરત તમે ફોન કરજો, અમે તમામ ડિપાર્ટમેન્ટ તમારી સાથે છીએ. બેનને કંઈ પણ નહીં થાય, અમે એમની સાથે રહેશું, એમની મદદ કરશું, જરૂરિયાત પૂરી કરશું, પણ તમે જરાય ચિંતા કરતા નહીં, ટેન્શન રાખતા નહીં અને બેન સાજા થઈ જશે એવા તમામ અધિકારીઓએ મારા હસબન્ડને આશ્વાસન આપેલ. હવે વાત આવે છે પોલીસ પરિવારની, જે હું પણ એક પોલીસ પરિવારમાંથી જ છું. તો તમે પોલીસ 24 કલાક આ એપ્રિલ મહિનાના તડકામાં 24 કલાક ખડે પગે રહીને એટલું કામ કરે છે, તો પ્લીઝ બધી જનતાને વિનંતી કરું છું કે પોલીસનો સાથ આપો, સહકાર આપો, એની સાથે ગેરવર્તન ના કરો. જો પોલીસ છે તો પબ્લિક છે, પોલીસ સતત પબ્લિકની સેવા કરે છે, 24 કલાક ઊભા રહે છે, તો એનો તમે સાથ સહકાર આપો, એનું ગેરવર્તન ના કરો. જો પોલીસ હશે તો જ આપણે સુરક્ષિત જીવી શકશું, એટલું મારે પોલીસ પ્રત્યે માન છે. મારા પોલીસ ભાઈઓ જે છે એ કોઈના પતિ છે, કોઈના પિતા છે, એના ઘરે નાના બાળકો છે, તેને પણ પૂરો સાથ સહકાર આપો અને લોકડાઉનનું પાલન કરો. મારું નામ સ્વાતિ રાજેશ ગિરી ગોસ્વામી. મારો પણ રિપોર્ટ પોઝિટિવ આવેલો. બધાએ અમને ખૂબ જ સપોર્ટ કરેલો, જેથી આજે હું અને મારા મમ્મી બંને એકદમ સાજા થઈ ગયા છે. બધા પોલીસ, બધા સર, બધાને થેન્ક યુ વેરી મચ કે બધાએ અમને બહુ જ સપોર્ટ કરેલો છે અને આજે અમે ઘરે સુરક્ષિત પહોંચી ગયા છીએ. આજરોજ પોરબંદર જિલ્લા પોલીસ પરિવારમાં જે રાજેશ ગિરી ગોસ્વામી છે તેમના મિસિસ જ્યોતિબેન જે કોરોના પોઝિટિવ આથી આશરે 12 દિવસ પહેલાં આવેલા હતા, તેઓએ પૂરી ટ્રીટમેન્ટ કરી, કોરોના નેગેટિવ થઈ, કોરોનાને માત આપી અત્યારે પરત પોતાના ઘરે આવેલ છે. તો આ આપણા સૌ સમાજના સર્વે લોકો માટે એક સંદેશો છે કે આપણે કોરોનાને 100% હરાવી શકીશું. સૌ પ્રથમ તો આપણે કોરોનાથી દૂર રહેવાનું છે, પ્રિવેન્ટિવ એક્શન્સ લેવાના છે, માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સિંગનો મેક્સિમમ ઉપયોગ દ્વારા. અને ત્યારબાદ જો કોરોનાની મહામારી આપણને અડી પણ જાય તો આપણે સૌ લોકોએ તેનો હિંમતથી સામનો કરવાનો છે. આપણું જે તંત્ર જે છે તે કોરોનાની આ મહામારીને પહોંચી વળવા પૂરેપૂરું સક્ષમ છે તેનું આ ઉમદા ઉદાહરણ છે. તો જ્યોતિબેનને આપણે બેસ્ટ વિશીસ કહીએ કે તે કોરોનાની જે રોગ, COVID-19નો જે રોગ છે તેમાંથી સાજા થઈને પરત આવેલા છે અને બાકી સૌ સમાજના લોકોને પણ વધુમાં વધુ સાવચેતી રાખવા માટે વિનંતી છે.